નમસ્કાર દોસ્તો હું છું મિતુલ બાથાણી સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો સરકાર દ્વારા એક સરસ મજાની જાહેરાત કરવામાં આવી છે કોના માટે તો કે ધોરણ આઠ માં ભણતા વિદ્યાર્થીઓ માટે શું છે આ જાહેરાત તો કે જ્ઞાન સાધના પરીક્ષા બે હજાર ત્રેવીસ ની જાહેરાત કરવામાં આવેલી છે હવે આ જે જ્ઞાન સાધના પરીક્ષા જે છે તે તમામ વિદ્યાર્થીઓ આપી શકે સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકે અને મેરિટમાં આવી શકે એટલા માટે થઈ અને આપણી આ ઓશન કોચિંગ ક્લાસીસ નામની જે યુટ્યુબ ચેનલ છે તેના દ્વારા એક ભગીરથ પ્રયાસ કરવામાં આવ્યો છે આ પ્રયાસના ભાગરૂપે આપણે એક નવી અને યુટ્યુબની અંદર એક ફ્રી બેચની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ અને આ બેચ જે છે તે શરૂ થવાની છે તારીખ સત્યાવીસ પાંચ બે હજાર ત્રેવીસથી અને તમારી જ્યાં સુધી પરીક્ષા આવશે ત્યાં સુધી આપણે આ આ બેચની શરૂ રાખીશું એટલે કે બેચ જે જે છે છે તેના લાઈવ અને તે આપના સમક્ષ પહોંચાડતા રહીશું તો મિત્રો જરૂરથી આપણી આ જે બેચ છે તેની અંદર જોડાજો તેની અંદર જે કાંઈ પણ લેક્ચર લેવામાં આવે તે એટેન્ડ કરજો અને પરીક્ષામાં સારામાં સારું રિઝલ્ટ પ્રાપ્ત કરજો મિત્રો આ પરીક્ષા કોણ આપી શકે છે જો તમે ધોરણ આઠની પરીક્ષા આપી હોય અથવા તો જો તમે ધોરણ આઠ ની અંદર અભ્યાસ કરતા હોય તો તમે આ પરીક્ષા આપી શકો છો હવે આ પરીક્ષા જે છે એટલે કે આ જ્ઞાન સાધના પરીક્ષા જે છે એ તમે પાસ કરી અને સારા મેરિટની અંદર જો તમે માર્ક્સ પ્રાપ્ત કરી શકશો સારામાં સારું મેરિટ જો તમે મેળવી શકશો તો તમે નેવું હજાર રૂપિયાની જે શિષ્યવૃત્તિ છે નેવું હજાર રૂપિયાની શિષ્યવૃત્તિ તે તમે પ્રાપ્ત કરી શકશો તે તમે મેળવી શકશો

તે આપણે લાઈવમાં પણ લેવાના છીએ અને એના વિડીયો લેક્ચર પણ તમને મળશે એટલે કે લાઈવની અંદર ઘણા ઘણા લેક્ચર આપણે લઈશું અને એવા છે કે જે વિડીયો દ્વારા તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશું હવે લાઈવ અને વિડીયો લેક્ચર શેના હશે તો કે આ જે પરીક્ષા જે છે ને તે સંપૂર્ણપણે એમસીક્યુ બેઝ પરીક્ષા છે એમસીક્યુ બેઝ એટલે શું તો કે એક સવાલ આપેલો હશે એના ચાર વિકલ્પો હશે અને ચાર વિકલ્પોમાંથી તમારે એક વિકલ્પ જે સાચો હોય તે સિલેક્ટ કરવાનો છે તો આ જે લાઈવ અને વિડિયો લેક્ચર છે તેમાં આપણે બધા જ વિષયના એટલે કે જેટલા પણ વિષય આ પરીક્ષાની અંદર પૂછાવાના છે એ બધા જ વિષયના અને બધા જ પાઠના દરેક વિષયના દરેક પાઠના જે મોસ્ટ આઈએમપી એમસીક્યુ હશે તેના સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર અને આ લાઈવ લેક્ચરની અંદર જોવાના છે ચાલો આ એક સૌથી મહત્વપૂર્ણ મુદ્દો થઈ ગયો ત્યાર પછી આપણે બીજો મુદ્દો જોઈએ જેમાં ટેસ્ટ અથવા તો ક્વિઝ નું આયોજન આપણે કરેલું છે બીજી કોઈ પણ ચેનલ ઉપર તમને આ વસ્તુ જોવા નહીં મળે કે જ્ઞાન સાધના પરીક્ષા જે છે જ્ઞાન સાધના પ્રખરતા પરીક્ષા જે છે એના માટે તમે ક્વિઝ આપી શકશો અથવા તો ટેસ્ટ આપી શકશો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર અને આપણી આ એપ્લિકેશનના માધ્યમથી તો ત્યાં જઈ અને તમે દરેક વિષયના દરેક પાઠના અને દરેક અઘરા પ્રશ્નો જે છે એની તમે ક્વિઝ આપી શકશો અને ક્વિઝ આપશો તો તમે ખૂબ જ સરળતાથી અનુભવ કરી શકશો કે ભાઈ પરીક્ષાની અંદર કેવા પ્રશ્નો પૂછાવાના છે અને એના આન્સર આપણે કેવી રીતે આપી શકીએ ચાલો તો આ એક ખૂબ મહત્વનો મુદ્દો હતો ટેસ્ટ અથવા તો ક્વિઝનું પણ આપણે આયોજન કરેલું છે એની અંદર તમે બધા જ વિષયની ટેસ્ટ આપી શકશો અને જે મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે તે તેની અંદર આવરી લેવામાં આવેલા છે તો આ દરેક પ્રશ્નો જે છે તેના તમે અહીંયા ટેસ્ટ આપી શકશો ચાલો તો સર ઊભા રહો ઉભાર અમને એક પ્રશ્ન થાય છે કે ભાઈ આ જે ટેસ્ટ છે અથવા તો આ જે ક્વિઝ છે તે અમે કેવી રીતે આપવાના છીએ તો એના વિશે હું તમને અગાઉ સોરી થોડીવાર પછી આ જ વિડિયોની અંદર કન્ટિન્યુ જણાવીશ બરાબર તો વિડિઓ કન્ટિન્યુ રાખજો એટલે તમને થોડીવાર પછી ખ્યાલ આવશે કે ભાઈ આ જે ટેસ્ટ છે એ તમે કેવી રીતે આપી શકશો ચાલો ત્યાર પછી બીજો સોરી ત્રીજો મહત્વનો મુદ્દો કયો છે તો કે પેપર સોલ્યુશન એટલે કે આ જે જ્ઞાન સાધના પ્રખરતા પરીક્ષા છે જે અગિયાર તારીખે એટલે કે આવતા મહિનાની અગિયાર તારીખે લેવાની છે તો આગલા દિવસે અથવા તો એક બે દિવસ અગાઉ જે કુલ એકસોને વીસ માર્ક્સનું આપણું જે આ પેપર છે તે એકસો વીસ માર્ક્સના એક મોડેલ પ્રશ્નપત્રનું સોલ્યુશન આપણે આ બેચની અંદર કરાવવાના છે તો જરૂરથી જે પણ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના હોય તે લાઈવ બેચની અંદર આ રેકોર્ડેડ બેચની અંદર જરૂરથી જોડાઈ જાઉં અને એક બીજી વસ્તુ કે જેટલી પણ આપણે આ લાઈવ લેકચર લેવાના છીએ વિડીયો લેક્ચર લેવાના છીએ ક્વીઝ લેવાના છીએ એની પીડીએફ પણ તમારા સુધી આપણે પહોંચાડવાનો પ્રયત્ન કરવાના છીએ તો એ પીડીએફ પણ તમે પ્રાપ્ત કરી શકશો વળી પાછો પ્રશ્ન કે ભાઈ પીડીએફ ક્યાંથી મળશે તો એ પણ હું તમને આ વિડીયોની અંદર આગળ જણાવીશ તો તમે દરેક વિદ્યાર્થી મિત્રો જે છે તે આ વિડીયો કન્ટિન્યુ રાખજો જેથી કરીને તમારા જેટલા પણ પ્રશ્નો છે બધા જ પ્રશ્નો અહીંયા સોલ્વ થઈ જાય ચાલો ત્યાર પછી આપણે અહીંયા જોઈએ તો શું કહ્યું છે કે ભાઈ આ જે જ્ઞાન સાધના પરીક્ષા છે તેના વિડીયો પીડીએફ અને એની ક્વિઝ જે છે તે પ્રાપ્ત કરવા માટે તમારે આપણા એક વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે એ વોટ્સઅપ ગ્રુપની અંદર તમારે જોડાવવું પડશે હવે આ વોટ્સએપ ગ્રુપ જે છે ને એની લિંક અહીંયા તમને આપવામાં આવેલી છે તમે જોઈ શકો છો અને બીજું કે આ વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાવા માટે ફક્ત આ જ વિડિયો નહીં પણ હવે પછીના જેટલા પણ વિડીયો આવશે તે બધા જ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને આ લિંક મળી જશે તો આ લિંક ઉપર ક્લિક કરી અને તમે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ શકો છો આ વોટ્સઅપ ગ્રુપની અંદર તમને આવનારા તમામ વિડીયો આવનારા તમામ લાઈવ લેક્ચર તમામ પીડીએફ અને તમામ ક્વિઝની લિંક મળી રહેશે જેના ઉપર ક્લિક કરી અને તમે આ તમામ વિડીયો મેળવી શકશો તમામ પીડીએફ પ્રાપ્ત કરી શકશો અને તમામ ક્વિઝ જે છે તે તમે આપી શકશો તો મિત્રો આ રીતે તમે આ આપણું જે લેકચર છે અથવા તો આપણી આ જે બેચ છે તે તમે એટેન્ડ કરી શકો છો અને આ દરેક વસ્તુનો લાભ જે છે તમે લઈ શકો છો પરંતુ એના માટે એક મહત્વનો મુદ્દો એ છે કે તમારે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર ફરજિયાત જોડાવવું પડશે તો તમારા દોસ્તો અને મિત્રો બોક્સની અંદર જરૂરથી જણાવજો અને બીજું કે ભાઈ કેટલા વિદ્યાર્થીઓને મેરિટ લિસ્ટની અંદર આવી જવું છે એ પણ તમે કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો ચાલો હવે અહીંયા વોટ્સએપ ગ્રુપની આપણને લિંક આપેલી છે આ ઉપરાંત આ બધી જ વસ્તુ તમે આપણી ટેલિગ્રામ લિંકની અંદર પણ મેળવી શકશો અને આપણી જે ઇન્સ્ટાગ્રામની લિંક છે બરાબર એ પણ અહીંયા તમને આપેલી છે તો એના ઉપરથી પણ તમે આ બધી જ વસ્તુ મેળવી શકશો ચાલો ત્યાર પછી હવે આપણે આગળ વધીએ હવે ઘણા બધાને પ્રશ્ન થતો હશે કે ભાઈ આ જે જ્ઞાન સાધના પરીક્ષા છે તેમાં તમે કયા કયા વિષય ભણાવવાના છો બરાબર તો આ પ્રશ્નનું પણ આપણે અહીંયા સોલ્યુશન તમારું લાવી દઈએ મિત્રો દરેક વિદ્યાર્થીઓ એટલે કે જેટલા પણ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે તે દરેક વિદ્યાર્થીઓ પરીક્ષામાં મેરિટની અંદર સફળ થઈ જાય એટલે કે મેરિટની અંદર આવી જાય બરાબર એવા પ્રયત્ન આપણે કરવાના છે એટલે કે નિશાન ચૂક માફ પણ નહીં માફ નિશુ નિશાન એટલે કે દોસ્તો જો તમે નિશાન નીચું રાખશો ને તો એ કદાપી માફ કરી શકાશે નહીં પરંતુ જો તમે નિશાન ઊંચું રાખ્યું હશે અને ભલે તમે કદાચ નિષ્ફળ થઈ જાઓ તો એનો કોઈ આપણને અફસોસ નથી ચાલો તો અહીંયા જ્ઞાન સાધના બેચ ની અંદર આપણે કયા કયા વિષય ભણાવવાના છે તેના વિશે તમને થોડું જણાવી દઈએ તો આ જે એકસો વીસ માર્ક્સ ની જે કસોટી છે તેને આપણે કુલ બે ભાગની અંદર વિભાજીત કરેલી છે એક તો છે મેટ એટલે કે બૌદ્ધિક યોગ્યતા કસોટી જે કુલ ચાલીસ માર્ક્સના પ્રશ્નો લઈને તમારી સમક્ષ આવશે અને બીજું છે એસેટી એટલે કે સેટ એટલે કે શૈક્ષણિક યોગ્યતા કસોટી એમાંથી તમને કુલ એસી ગુણના પ્રશ્નો પૂછાવાના છે હવે મિત્રો આ જે શૈક્ષણિક યોગ્યતા કસોટી જે છે ને એ તમે ધોરણ આઠ ની અંદર જે વિષયો ભણી ચૂક્યા છો સંસ્કૃત સિવાયના વિષયો તે વિષયોમાંથી તમને આ પ્રશ્નો પૂછાવાના છે જેમ કે ગણિતની અંદરથી તમને વીસ માર્ક્સનો પૂછાશે છે પૂછાવાનું છે જે ધોરણ આઠની અંદર તમે જે ગણિત વિષય ભણી ચૂક્યા છો એ ગણિત વિષયની અંદરથી તમને કુલ

નેવ હજાર રૂપિયા પ્રાપ્ત થવાના છે એમાં નવ અને દસ ની અંદર તમને કુલ ચાલીસ હજાર રૂપિયા મળશે અને અગિયાર બાર ની અંદર તમને કુલ પચાસ હજાર રૂપિયા પ્રાપ્ત થવાના છે ચાલો હવે આપણે આગળ જોઈએ હવે એ કેવી રીતે મળવાના છે તો કે જુઓ ધોરણ નવ ની અંદર તમને વીસ હજાર રૂપિયા મળશે બધા એક સાથે નથી મળવાના નેવું હજાર રૂપિયા બરાબર ધોરણ નવ ની અંદર વીસ હજાર રૂપિયા મળશે ધોરણ દસ માં વીસ હજાર ધોરણ અગિયાર માં પચીસ હજાર અને ધોરણ બાર ની અંદર પચીસ હજાર જો મનની અંદર હજુ કોઈ પણ પ્રશ્નો હોય તો કોમેન્ટ બોક્સ ની અંદર જરૂરથી જણાવતા જજો એમના જે ઉત્તરો છે તે આપણે તમને કોમેન્ટ બોક્સ ની અંદર આપી દઈશું ચાલો ત્યાર પછી આગળ જોઈએ તો હજુ પણ કેટલાક વિદ્યાર્થીઓને મનની અંદર ઘણા બધા પ્રશ્નો હશે તો પસંદગીની પ્રક્રિયા એટલે કે સર અમને કેવી રીતે એ પણ જોઈ લઈએ કે આપણે આ કસોટીની અંદર કેવી રીતે પાસ થવાના છે હવે જુઓ તો એના માટેના કુલ બે પ્રકારના નક્કી કરવામાં આવેલા છે કે પહેલી વસ્તુ શું કે કેવી રીતે તમે ફોર્મ ભરી શકો તો શહેરી વિસ્તારની અંદર જો તમે રહેતા હોય તો તમારી આવક એટલે કે તમારા પરિવારની જે આવક છે એક લાખ પચાસ હજાર રૂપિયા કરતા વધારે ન હોવી જોઈએ અને જો ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો તમારી આવક એટલે કે તમારા પરિવારની જે આવક છે તે એક લાખ વીસ કરાખ વીસ હજાર રૂપિયા કરતા વધારે ન હોવી જોઈએ તો તમે આ પરીક્ષાનું જે ફોર્મ છે તે ભરી શકો છો ત્યાર પછી એની એક બીજી યોગ્યતા એ છે કે તમે ધોરણ એક થી આઠ સુધીનો જે અભ્યાસ છે તે સરકારી શાળાની અંદર કરેલો હોવો જોઈએ અથવા તો ગ્રાન્ટેડ શાળામાં કરેલો હોવો જોઈએ અથવા તો આરટી અંતર્ગત ની જે શાળાઓ છે બરાબર તેમાં તમે ધોરણ એક થી આઠ નો અભ્યાસ કર્યો હોય તો તમે આ પરીક્ષા જે છે એના ફોર્મ ભરી શકો છો અને આ પરીક્ષા તમે આપવા માટે લાયક છો ચાલો ત્યાર પછી ફોર્મ ભરવાનો સમયગાળો આપણે જોઈ લઈએ તો આ જે જાહેરાત છે તે અગિયાર પાંચ બે હાજર ત્રેવીસના રોજથી થઈ હતી દસ તારીખે અને ત્યાર પછીના બીજા દિવસ એટલે કે અગિયાર તારીખથી જ આ ફોર્મ ભરવાના શરૂ થઈ ચૂક્યા છે અને છવ્વીસ પાંચ બે હજાર ત્રેવીસ સુધી આ ફોર્મ જે છે તે ભરાવાના છે ત્યાર પછી આ જે પરીક્ષા જે છે એની ફોર્મની ફી કેટલી છે અથવા તો પરીક્ષાની ફી કેટલી છે તો દોસ્તો જણાવી દઈએ કે આ પરીક્ષા જે છે એકદમ ફ્રી છે તદ્દન ફ્રી છે એની કોઈ પણ પ્રકારની પરીક્ષા ફી નથી આ પરીક્ષાની તારીખ પણ જાહેર થઈ ચૂકી છે પરીક્ષાની તારીખ છે એટલે કે આવતા મહિનાની તારીખ હવે આ જે ફોર્મ છે પરીક્ષાનું એ તમે અહીંયા જોઈ શકો છો આપણે વેબસાઇટ લખેલી છે બરાબર તો તમે આ જે વેબસાઇટ છે તેના ઉપર જઈ અને આ પરીક્ષાનું ફોર્મ ભરી શકો છો તમે શાળાની અંદર જશો તો પણ તમારા પ્રિન્સિપલ કે શિક્ષકો હશે એ પણ તમને જરૂરથી હેલ્પ કરશે અને બીજું કે આ ફોર્મ ભરવા માટે તમારે એક વસ્તુની જરૂર પડશે એ છે તમારો અઢાર આંકડાનો આધાર ડાઈઝ કોડ હવે જો અહીંયા આધાર ડાઈઝ કોડ લખેલો છે આધાર કાર્ડનો નંબર નથી તમે શાળામાં જશો તમારા શિક્ષકને અથવા તો પ્રિન્સિપલને તમે જાણ કરશો તો એ તમને ત્યાંથી તમારો આધાર ડાઈઝ કોડ જે છે તે આપશે હવે એ વેબસાઇટ ઉપર તમે જશો એટલે તમને આ પ્રકારનું અહીંયા જે ઇન્ટરફેસ દેખાય છે આવું ઇન્ટરફેસ તમારું ખુલશે હવે આ ઇન્ટરફેસ ની અંદર અહીંયા તમે જોઈ શકો છો કે લખેલું છે જ્ઞાન સાધના સ્કોલરશીપ એક્ઝામિનેશન ત્યાં તમે આગળ જશો એટલે એપ્લાય નું એક બટન છે તો આ બટન ઉપર તમારે ક્લિક કરવાનું છે હવે એપ્લાય બટન ઉપર તમે ક્લિક કરશો એટલે તમે આગળ જશો તો તમે આ પ્રમાણેનું એક નવી સ્ક્રીન ઓપન થશે તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા લખેલું છે કે એન્ટર ચાઇલ્ડ યુ આઈડી તો અહીંયા તમારે આધાર આધારડાઈઝ નંબર નાખવાનો છે બરાબર ને આવી રીતે તમે ફોર્મ ભરી શકો છો જો નો ખ્યાલ આવતો હોય તો તમારા શિક્ષકો અથવા તો વડીલોને પણ તમે જાણ કરી શકો છો એવો જરૂરથી તમને મદદ કરશે હવે આ પરીક્ષાનું માળખું આપણે જોઈ લઈએ તો આ પરીક્ષાનું માળખું કઈ રીતનું હોય છે તો આ જે એકસો ને વીસ ગુણના જે પ્રશ્નો છે ને એકસો એ વીસ પ્રશ્નો એમસીક્યુ બેઝ છે એટલે કે વિકલ્પોવાળા છે ચાર વિકલ્પો આપ્યા હશે એક પ્રશ્ન હશે હવે એકસો વીસ પ્રશ્નો હશે અને કુલ એકસો વીસ ગુણ હશે સ્વાભાવિક છે કે એક પ્રશ્નનો એક માર્ક્સ હવે એના માટે કુલ તમને એકસો ને પચાસ મિનિટનો સમય મળશે આ એકસો ને પચાસ મિનિટ એટલે કે જો એક પ્રશ્નનો ઉત્તર આપવા માટે તમે એક મિનિટનો સમય લેશો તો પણ તમારી પાસે સમય વધશે હવે આ પેપર જે છે તમે ગુજરાતીમાં પણ આપી શકો છો અંગ્રેજીમાં પણ આપી શકો છો એ તમારે જ્યારે ફોર્મ ભરો ત્યારે તમારે એની અંદર જણાવી દેવાનું કે ભાઈ તમારે ગુજરાતીમાં આપવું છે કે અંગ્રેજીમાં હવે આ પરીક્ષા કુલ બે વિભાગની અંદર લેવામાં આવે છે આપણે અગાઉ તમને જણાવ્યું હતું એક તો મેટ અને એક તો એક તો જે છે મેટ એટલે કે બૌદ્ધિક યોગ્યતા કસોટી જે કુલ ચાલીસ ગુણનું હોય છે હવે એની અંદર કયા કયા વિષયો હોય છે તો એક તો સાદ્રશ્ય છે વર્ગીકરણ છે સંખ્યાત્મક શ્રેણી છે પેટર્ન છે અને છુપાયેલી આકૃતિઓ તો આ બધા જ વિષયોનો અભ્યાસ આપણે આ બેચની અંદર કરવાના છે ચાલો ત્યાર પછી આપણે જોઈએ સેટ સેટ એટલે

તો કે તમારા તાલુકાની અંદર અથવા તો તમારા જિલ્લાની અંદર કેટલા વિદ્યાર્થીઓ ફોર્મ ફોર્મ ભરે છે એ ભરાયેલા વિદ્યાર્થીઓની જે સંખ્યા છે ને તેના આધારે તાલુકા કક્ષાએ કેન્દ્ર આપવામાં આવશે એટલે કે તમે જે પણ તાલુકાની અંદર રહેતા હો એ તાલુકાની આજુબાજુની જે શાળાઓ હશે ત્યાં જ એનું કેન્દ્ર રાખવામાં આવશે એવું અત્યારે આપણને આ ઓફિશિયલ સાઇટ ઉપર જણાવવામાં આવેલું છે ચાલો પરીક્ષાનું પરિણામ આવી ગયા પછી શું તો કે આ જે રાજ્ય પરીક્ષા બોર્ડ છે ને એના દ્વારા એક કટ જાહેર કરવામાં આવશે હવે જે કટ જાહેર કરવામાં આવશે ને એના આધારે મેરિટ લિસ્ટ બનશે અને જે બાળકો મેરિટ લિસ્ટની અંદર આવ્યા હશે એ બાળકોને આ જે સ્કોલરશિપ છે તે મળવાપાત્ર થશે હવે ધોરણ નવની અંદર તમે જે એડમિશન જે શાળાની અંદર લીધું હોય એ તમારે પછી આ જે પોર્ટલ છે એના ઉપર તમારે જણાવવું પડશે કે ભાઈ અમે આ શાળાની અંદર ધોરણ નવની અંદર એડમિશન લીધેલું છે તો ત્યાં જે ફી હશે અથવા તો તમને જે સ્કોલરશિપ હશે તે તમારા બેંકના એકાઉન્ટની અંદર જ આવી જશે એટલે આની અંદર બીજો કોઈ પ્રશ્ન નથી કે ભાઈ મારા સુધી પહોંચે કારણ કે એકાઉન્ટની અંદર આવવાની છે તો એવો કોઈ પ્રશ્ન રહેશે નહીં આ પરીક્ષા વિશે બીજી કેટલીક અગત્યની અને મહત્વની સૂચનાઓ આપણે જોઈ લઈએ તો જુઓ પરીક્ષાના પાંચ કે સાત દિવસ પહેલા તમે હોલ ટિકિટ મેળવી શકશો હવે એ કેવી રીતે તો કે તમે જ્યારે ફોર્મ ભર્યું હશે ત્યારે તમે એમાં એક મોબાઈલ નંબર એન્ટર કર્યો હશે એ મોબાઈલ નંબર ઉપર તમને મેસેજ પણ આવી જશે કે ભાઈ હવે તમે હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકો છો અથવા તો અમે જે અહીંયા વેબસાઇટ છે વેબસાઇટ ઉપર જઈને પણ તમે આ હોલ ટિકિટ જે છે તે ડાઉનલોડ કરી શકો છો હવે આ હોલ ટિકિટ ડાઉનલોડ કરી લીધા પછી તેના ઉપર તમારે એક પાસપોર્ટ સાઇઝનો એક ફોટો લગાવવાનો છે અને તમારી શાળાના જે પ્રિન્સિપલ છે તેના સહી સિક્કા પણ તમારે એના ઉપર કરાવવાના

શાળાના દરેક સત્રમાં એસી ટકા હાજરી ફરજિયાત હોવી જોઈએ બરાબર હવે તમે માનો કે શિષ્યવૃત્તિની પરીક્ષા પાસ કરી લીધી પછી પહેલા સત્રની અંદર જ જો તમારી હાજરી પચાસ હશે તો તમને શિષ્યવૃત્તિ મળવાપાત્ર નથી એટલે આ ખાસ યાદ રાખવાનું છે કે દરેક સેમેસ્ટરની અંદર એસી હાજરી તમારી હોવી જોઈએ હવે માનો કે કોઈ બાળકને એમ થાય કે ભાઈ મને શિષ્યવૃત્તિની પરીક્ષા મળી ગઈ છે મેં કોઈ શાળાની અંદર એડમિશન પણ લઈ લીધું છે હવે મારે દસમા ધોરણની અંદર શાળા બદલવી છે તો તો તમે જરૂરથી બદલી શકો પરંતુ એના માટે તમને જે પોર્ટલ આપવામાં આવેલું છે પરીક્ષાનું બરાબર એમાં તમારે એન્ટ્રી એટલે કે જે શાળાની અંદર તમે જવાના છો એ શાળાની એન્ટ્રી અથવા તો રજીસ્ટ્રેશન જે છે તમારે કરાવવું પડશે તો તમે જે નેક્સ્ટ શાળા છે તમારી ત્યાં પણ તમે જઈ શકશો તો ધન્યવાદ મિત્રો જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો તમારા દોસ્તો અને મિત્રો સુધી જરૂરથી આ વિડિયો શેર કરજો અને આપણો આજે લાઈવ બેચ લાઈવ ક્લાસ શરૂ થવા જઈ રહ્યો છે રેકોર્ડેડ અને લાઈવ ક્લાસ તેની અંદર વધારેમાં વધારે મિત્રો તમારા સુધી જોડાય એવી અપેક્ષા ધન્યવાદ